ઈશ્વરે આપણને જીવન આપ્યું છે તેના માટે એક પૂરું પાડનાર અને દોરનાર હોવા જોઈએ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ ઘેટા પાળક છે તે ભરપૂર જીવન આપનાર છે શું તમે તેનો અનુભવ કર્યો છે सवारे साध सुनीत महिमा करू प्रभु महिमा करू प्रभु तारो सवन करू नित વલા દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ સ્તવન અમે આપ સર્વનો આ કાર્યક્રમમાં આવકાર કરીએ છીએ આ કાર્યક્રમ આપના જીવનને સુદ્રઢ અને સંતુલિત બનાવવા માટેની એક માર્ગદર્શિકા છે પ્રત્યેક મનુષ્ય જીવનમાં કોઈ ને કોઈ સમયે કોઈ સમસ્યામાં પડી જાય છે અને પછી વિચલિત થઈ જાય છે અને વિચારે છે કે આ જીવનનું સંચાલન કેવી રીતે કરવું ઘણીવાર સમસ્યાઓ આપણી ભૂલોને કારણે અને ઘણીવાર બીજાઓની ભૂલોને કારણે આવે છે પણ એટલું તો સાચું છે કે આ જીવનમાં સમસ્યાઓ તો આવે જ છે આ બધી બાબતોનું જો ધ્યાનથી તમે મૂલ્યાંકન કરશો તો માલુમ પડશે કે બધી જ સમસ્યાઓનું મૂળ તો પાપ છે આપણે સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં માનવ જીવનની સમસ્યાઓનું મૂળ અને તેના ઉપાયોને શોધી રહ્યા છીએ અને આ તો આપણે બાઇબલના ક્રમબદ્ધ અભ્યાસ દ્વારા કરી રહ્યા છીએ બાઇબલ સંપૂર્ણ માનવ જીવન માટેની માર્ગદર્શિકા છે આ સમયે આપણે યૌહાનની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ આ સુવાર્તાનો અભ્યાસ આપણને જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓમાં પ્રભુ ઈસુના જીવનકાળ દરમિયાન બનેલી ઘટનાઓનું શિક્ષણ આપે છે વાલા મિત્રો ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં સુધી આપણને તે સમજાવવામાં ન આવે ત્યાં સુધી આપણે સમજી શકતા નથી પણ જ્યારે તમે તેને સમજી જશો ત્યારે તમારું આંતરિક મનુષ્યત્વ આનંદિત થઈ જશે અને એ આનંદ તો દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે સાચો આનંદ આપણને ફક્ત ઈશ્વરના વચનમાં જ મળે છે આજના અભ્યાસમાં આગળ વધતા આપણે જીવનોની સમસ્યાઓનો ઉકેલ શોધીએ અને આપણા જીવનોનું મૂલ્યાંકન કરીએ જેથી આપણા માટે ઈશ્વરની સી ઈચ્છા છે તે જાણી શકીએ વારુ મિત્રો આવો આપણા કાર્યક્રમમાં આગળ વધીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ આ દિવસોમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યુહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે દસમા અધ્યાયમાં પ્રવેશીએ છીએ અને એની આપણે એકથી એકવીસ કલમો જોવા માગીએ છીએ વારું પ્રેમ સંદેશનામના નામના પુસ્તકમાં તમે જોશો તો બસો ચોરાણું નંબરના પોસ્ટ ઉપર ઘેટાના વાડાનું ઉદાહરણ એ કલમ નીચે પ્રથમ બે કલમોમાં પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે હું તમને સાચે જ કહું છું જે કોઈ દરવાજે થઈને ઘેટાના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગથી આવે છે તે ચોર અને લૂંટારો છે દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાનો પાળક છે હવે ઇઝરાયેલ દેશમાં મિત્ર ઘેટાના વાડાઓમાં એક જ દરવાજો રાખવામાં આવતો હતો આ ઘેટાનો વાડો ગામના બધા જ ઘેટા માટે ખુલ્લો હતો ભરવાડો પોતપોતાના ઘેટા લઈને આવતા અને આ વાડામાં પોતાના ઘેટાને સાંજે મૂકી જતા અને સવારે પાછા લઈ જતા હતા ત્રીજી કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે દરવાન તેને માટે દરવાજો ખોલે છે તે નામ દઈને પોતાના ઘેટાને બોલાવે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે તે તેમને વાડાની બહાર લઈ જાય છે હવે ગામનો પ્રત્યેક ભરવાડ પોતાના ઘેટાને સામૂહિક વાડામાં મૂકી જતો હતો અને સવારે દરવાનની મદદ વડે પ્રત્યેક ઘેટાપાડક પોતાના ઘેટાને વાડાની બહાર લઈ જતો હવે અત્યાર સુધી મિત્ર આપણે બે વ્યક્તિઓ વિશે યોહાન અનુસાર શુભ સંદેશના દસમા અધ્યયની એકથી ત્રણ કલમોમાં જોયું પહેલી વ્યક્તિ છે ઘેટાપાડક અને બીજી વ્યક્તિ છે દરવાન અથવા તો ચોકીદાર ઈસુ ખ્રિસ્ત પોતાને ઉત્તમ ઘેટાપાળક તરીકે ઘોષિત કરે છે તો હવે આ દરવાન અથવા તો ચોકીદાર કોણ છે દરવાન એ તો પવિત્ર આત્મા છે મિત્ર ઈશ્વર પવિત્ર આત્મા પ્રભુ સુખ્રિસ્તની સાથે રહ્યા અને પ્રભુ સુખ્રિસ્તે જે કઈ કર્યું એ પવિત્ર આત્માના પરાક્રમ વડે જ કર્યું પવિત્ર આત્મા ઘેટાના કાનને ઘેટા પાળકનો અવાજ સાંભળવા માટે ખુલ્લા કરતો હતો ઘેટા બાળકનો અવાજ સંભળાય એમાં પવિત્ર આત્માનું કાર્ય આગવું છે અવાજ સાંભળ્યા પછી ગેટા ને ગેટા સામો પ્રતિભાવ આપે છે હવે આ વાર્તાલાપનો સંબંધ મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશના નવમા અધ્યાયની સાથે ખાસ છે પેલા ધાર્મિક આગેવાનો આત્મિક રીતે અંધ હતા એનાથી વિશેષ એ લોકો તો બહેરા પણ હતા એ લોકોએ ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળ્યો નહીં બલકે સાંભળવા ચાહ્યો નહીં પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ગેટાને તેનું નામ દઈને બોલાવે છે અને બહાર કાઢે છે એ અંધ વ્યક્તિએ તમને યાદ છે ને ઈસુનો અવાજ સાંભળ્યો હવે ચોથી કલમ જુઓ પોતાના ગેટાને બહાર લાવ્યા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટા તેમની પાછળ ચાલે છે કારણ ગેટા તેનો સાથ ઓળખે છે આજે પણ મિત્ર ઈઝરાયલમાં આવી રીતે ગેટાઓને એક વાડામાં મૂકવામાં આવે છે અને ગેટાને સાચવવા માટે એક દરવાનને મૂકવામાં આવે છે જોકે દરવાનને એની મહેનતના નાણાં અથવા તો પગાર ચૂકવવામાં આવે છે સાંજે ઘેટાના વાડામાં બધા જ ઘેટા પછી ભેગા થાય છે અને સવારે ઘેટાનો ભરવાડ પોતાના ઘેટા પાસે આવીને માત્ર પોતાના જ ઘેટાને બોલાવે છે અને જે એના ઘેટા છે એ જ ઘેટા વાડાની બહાર પોતાના ભરવાડની પાછળ આવે છે ભરવાડ પોતાના ઘેટાને ઓળખે છે અને તે પોતાના ઘેટાને તેનું નામ લઈને બોલાવે છે ઘેટા પણ પોતાના ભરવાડનો અવાજ સાંભળે છે અને ઓળખે છે આ ભરવાડ ચારો ચરાવવા માટે પોતાના ઘેટાને પોતાની પાછળ બોલાવે છે પોતાના ઘેટાને ઘેટા પાળક ઓળખે છે અને ઘેટાઓ પણ પોતાના માલિકનો અવાજ ઓળખે છે અને એની પાછળ ચાલે છે હવે આ બધું બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત કાયદેસર રીતે પોતાના ઘેટાને પોતાની પાછળ દોરે છે અને લીલા ઘાસચારા માટે લઈ જાય છે એ પોતાના ઘેટાને આત્મિક રીતે ભૂખે મારવા દેતા નથી અને ભૂખ્યા અને તરસ્યા ઘેટાને એ તૃપ્ત કરવા માટે દોરે છે અને તૃપ્ત કરે છે કોઈ પણ વ્યક્તિ મિત્ર યાદ રાખો કાયમ માટે ઈશ્વરના ઘેટાને મૂર્ખ બનાવી શકે નહીં પાંચમી કલમ જુઓ તેઓ કોઈ અજાણ્યાની પાછળ કદી ચાલશે નહીં એથી ઉલટું તેનાથી દૂર ભાગશે કારણ તેઓ તેનો સાદ ઓળખતા નથી હવે હું માનું છું મિત્ર કે કોઈ વ્યક્તિ થોડા સમય માટે ઈશ્વરના લોકોને મૂર્ખ બનાવી શકે પણ કાયમ માટે નહીં થોડા સમય માટે ઈશ્વરના ઘેટા એટલે કે ઈશ્વરના લોકો એમ માની બેસે કે અમે અમારા પ્રભુનો અવાજ સાંભળીએ છીએ પરંતુ છેવટે તો એ લોકોને ખબર પડી જાય છે કે આ તો પ્રભુનો અવાજ નથી હવે છઠ્ઠી કલમ જુઓ ઈસુએ આ ઉદાહરણ કહ્યું પરંતુ તે શું કહેવા માગે છે તે તેઓ સમજી શક્યા નહીં આ માત્ર ઉદાહરણ નથી રૂપક છે મિત્ર ઈસુ ખ્રિસ્ત સનાતન સત્યને રૂપકમાં સમજાવે છે યૌન અનુસારસુભ સંદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કોઈ ઉદાહરણ આપવામાં આવ્યું નથી મિત્ર પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનેક રૂપકો આપીને પોતે જે છે એ ઘોષિત કરે છે દાખલા તરીકે ઈસુખ્રીત પોતાને જગ પ્રકાશ તરીકે દુનિયાના પ્રકાશ તરીકે ઘોષિત કરે છે અને એ જ રીતે પોતાની જીવનની રોટલી તરીકે ઘોષિત કરે છે આ કોઈ ઉદાહરણો નથી આ તો દ્રષ્ટાંત રૂપે સત્યને પ્રગટ કરતા રૂપકો છે જે દ્વારા આપણે ઈશ્વરને જાણી શકીએ હવે ઈસુ ખ્રિસ્તે આ ઉદાહરણ એ લોકોને કહ્યું કયા લોકોને પેલા ધર્મના ધુરંધરોને યહૂદી ધર્મના આગેવાનોને અને એમ છતાં એ લોકો સમજ્યા નહીં કારણ કે એ લોકો આત્મિક રીતે અંધ હતા આત્મિક રીતે અંધ હવે ઉત્તમ ઘેટાપાળક એ શીર્ષક નીચે તમે સાતમી અને આઠમી કલમ જુઓ યોહાન અનુસાર શુભ સંદેશ દસમો અધ્યાય તેથી ઈસુએ ફરી કહ્યું હું તમને સાચે જ કહું છું ઘેટાના વાડાનો દરવાજો હું છું મારી પહેલાં જેઓ આવ્યા તેઓ બધા ચોર અને લૂંટારા હતા પરંતુ ગેટાએ તેમનું સાંભળ્યું નહીં હવે અહીંયા આ બીજું એક રૂપક છે મિત્ર અગાઉ ખ્રિસ્તે ગેટાના વાળાના દરવાજા વિશે વાત કરી અને હવે એક પગથિયું આગળ વધીને પોતે ગેટાના વાળાનો દરવાજો છે એ ઘોષિત કરે છે અને એ બાબત સાબિત કરે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત મનુષ્યના ઉદ્ધાર માટેનો મુક્તિ માટેનો દરવાજો છે હવે ઈઝરાયલ સિવાયના બીજા લોકોના પણ ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે પોતાના લોકોએ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં આપણે આગળ જોઈ ગયા છીએ કે ઈસુ ખ્રિસ્ત પોતાનાની પાસે આવ્યો પણ પોતાનાઓએ તેમનો સ્વીકાર કર્યો નહીં ને હવે ઈશ્વર પક્ષપાત વગર સમગ્ર માનવજાતનો ઉદ્ધાર કરવા માટે દુનિયાના તમામ લોકો માટે ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા યોહાન અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયની સોળમી કલમમાં એ સનાસન સત્ય આપણે સ્પષ્ટ રીતે જોઈ ગયા હતા મિત્ર આ યહૂદી આગેવાનોએ પેલી અંધ વ્યક્તિને ભજન સ્થાનમાંથી બહાર કાઢી મૂકી એટલે કે ઈશ્વરના વાળાની બહાર ધકેલી મૂકી પરંતુ તમે જુઓ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ ઈશ્વરના વાળાની અંદર પ્રવેશ પામ્યો ઈસુ ખ્રિસ્ત મનુષ્યના ઉદ્ધારનો દરવાજો છે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકે છે એ પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામે છે મિત્ર ઈસુ ખ્રિસ્ત ગેટાના વાળાનો દરવાજો છે એ એક બીજું મહાન સત્ય છે Thank you.

અને કલમ દરવાજો હું છું જે મારા દ્વારા પ્રવેશ કરે છે તે ઉદ્ધાર પામશે તે અંદર આવી શકશે બહાર જઈ શકશે અને તેને ચારો મળશે ચોર તો ફક્ત ચોરી કરવા હત્યા અને નાશ કરવા આવે છે પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન હા ભરપૂર જીવન મળે એવું પ્રભુ ઈસુખ્રિસ્ત કહે છે આ ઈસુ ખ્રિસ્ત દરવાજો છે માર્ગ છે એકમાત્ર માર્ગ ઈસુ ખ્રિસ્ત છે ઈસુ ખ્રિસ્ત તમારા માટે મિત્ર બહાર જવાનો અને અંદર જવાનો એકમાત્ર માર્ગ છે ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે આપણને ભરપૂર જીવન મળે ચોર તો ચોરી કરવા આવે મારી નાખવા આવે વિનાશ વેરવા આવે જે કોઈ મિત્ર ઈશ્વરના નામે અને ઈશ્વરના કામે લોકોને લૂંટે છે ઉલ્લુ બનાવે છે પૈસા કમાય છે એ ચોર અને લૂંટારા છે જે કોઈ ધર્મના નામે કહેવાતા ઈશ્વરના નામે પોતાનો સ્વાર્થ સાધે છે પોતાને ઊંચો કરે છે બીજાઓના જીવનો બીજાઓની જિંદગીઓ અને લોકોનું જે થવાનું હોય એ થયા કરે મારે કેટલા ટકા ના સમજાતા ઈશ્વર વગરના લોકો માટે એને સહેજ પણ કાળજી કે ચિંતા ના હોય એવા માણસો એવા માણસો અને પ્રભુ ખ્રિસ્તને સરખાવો મિત્ર ઈસુ ખ્રિસ્ત કંઈ લેવા માટે નથી આવ્યા એ તો પુષ્કળ અને ભરપૂર જીવન મનુષ્યને આપવા માટે આવ્યા છે ઈસુ ખ્રિસ્ત

વિખેર કરી નાખે છે ભાડુતી માણસ નાસી જાય છે કારણ કે તે ભાડુતી છે અને તેને ગેટાની દરકાર નથી ઈસુ ખ્રિસ્ત ઘેટાનો દરવાજો હોય તો એ ઉત્તમ ઘેટા પાળક પણ કેવી રીતે હોય શકે મિત્ર હવે જેવો દરવાજો કે બારણું હોવું જોઈએ એવો દરવાજો ત્યાં નહોતો મિત્રો પેલા વાળામાં ઘેટાના વાળામાં જેમ આપણે મિજાગરા ઉપર ફરતા દરવાજાને બાર શાકમાં ઉપર જડેલા દરવાજાને જોઈએ છે ને એવા દરવાજા એ ગેટાના વાળાને નહોતા દરવાન પોતે જ રાત્રે દરવાજાની જેમ સૂઈ જતો અને ગેટાના વાળાના નો એ દરવાજો બની રહેતો હતો અને એ રીતે મિત્ર ઈસુ ખ્રિસ્ત દરવાજો અને ઉત્તમ ગેટા પાળક પણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવનને ખુલ્લું મૂકનાર દરવાજો છે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોનું રક્ષણ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ગેટા પાળક પણ છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરવાજો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ગેટા પાળક ચૌદમી અને પંદરમી કલમ જુઓ હું ઉત્તમ ઘેટા પાળક છું જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ હું મારા ઘેટાને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે અને હું તેમને માટે મારું જીવન અર્પું છું અહીં મિત્ર કેટલો બધો અદભૂત સંબંધ દર્શાવવામાં આવ્યો છે ઘેટા પાળક અને ઘેટા વચ્ચેનો સંબંધ ઘેટા પાળક પોતાના ઘેટાને ઓળખે છે અને ઘેટા પણ પોતાના ઘેટા પાળકને ઓળખે છે ઈસુ ખ્રિસ્તને જાણવા એટલે એમને પ્રેમ કરવો હવે અહીંયા ચૌદ અને પંદર કલમમાં ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે એ પોતાના ઘેટાને ઓળખે છે ઈસુ ખ્રિસ્તને જાણવા એ અત્યંત મહત્વની વાત છે મિત્ર અને બીજી બધી જ બાબતો બીજા સ્થાને આવે છે જે માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે એ જ માણસ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે જે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે તે તેમના વચનો પ્રમાણે જીવે પણ છે એ ઈશ્વરને પોતાના જીવનના કેન્દ્ર સ્થાને રાખે છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન જીવે છે યાદ રાખો મિત્ર દરેક વૃક્ષ એના ફળ ઉપરથી ઓળખાય છે તમે મિત્ર કોને મહત્વ આપો છો તમારી જાતને તમારા નોકરી ધંધાને તમારા પરિવારને તમારા ઘરને તમારી પ્રવૃત્તિઓને જો સાચે જ ઈસુ ખ્રિસ્તને તમે પ્રેમ કરો છો તો તમારા જીવનમાં બીજું બધું દ્વિતીય ક્રમે પ્રથમ ક્રમે ઈસુ ખ્રિસ્ત આવે તમારા હૃદયમાં અને તમારા જીવનમાં આ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ઘેટા પાળક છે જેમણે ઘેટાને બચાવવા માટે પોતાનો પ્રાણ આપી દીધો છે અને પોતાના ઘેટાઓને જીવન બક્ષ્યું છે સોળમી કલમ જુઓ ઈસુ ખ્રિસ્ત કહે છે વળી મારા બીજા ઘેટા પણ છે જે અત્યારે આ વાડામાં નથી તેમને પણ મારે વાડામાં લાવવા જ જોઈએ તેઓ પણ મારો સાથ સાંભળશે અને આ ઘરે એક ટોળું અને એક ઘેટા બનશે વાડો એ ઇઝરાયેલી લોકો છે અને વાડાની બહાર એ બિન યહૂદી લોકો છે પરંતુ તમે જુઓ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે વાડાની બહારના ઘેટા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળશે અને ત્યાં એક ઘેટા અને એક ઘેટાનું ટોળું બનશે આ એવું ઘેટાનું ટોળું છે મિત્ર જેમાં યહૂદી અને બિનયહુદી લોકો પ્રભુ ઈસુ સુખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે જ્યાં શ્રીમંત છે અને ગરીબ પણ છે ગુલામ છે અને સ્વતંત્ર છે સ્ત્રી છે અને પુરુષ છે આબાલ વૃદ્ધ છે બધાનો સમાવેશ થાય છે ગમે તે દેશની વ્યક્તિ હોય ગમે તે જાતિની વ્યક્તિ હોય પણ પ્રભુ ઈસુ સુખ્રિસ્ત ઉપરના વિશ્વાસ દ્વારા એ ઈશ્વરના વાળાની અંદર પ્રવેશ કરીને એક ટોળું બની જાય છે અહીંયા તમે જુઓ મિત્ર વિવિધતામાં એક્યતા જોવા મળે છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા બીજા ઘેટા પણ છે જે અત્યારે આ વાડામાં નથી તેમને મારે વાડામાં લાવવા જ જોઈએ આ ઈસુ ખ્રિસ્ત મિત્ર ઉત્તમ ઘેટા છે અને એ તમને ઉદ્ધારના વાડામાં સલામત રાખવા માગે છે તમારા શરીરને તમારા વ્યક્તિત્વને તમારા આત્માને કાયમ માટે યોગ્ય સ્થળે સલામત સ્થળે રાખવા માગે પણ પ્રશ્ન એ છે કે તમે ક્યાં છો મિત્ર શું તમે વાળાની બહાર છો શું તમે કદી પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને અંદર રહેવાનો અનુભવ કર્યો છે છે હવે એ પણ પણ કે તમે કદાચ હો આજે નથી તો બહાર કેટલું બધું જોખમ છે મિત્ર કેટલી બધી અસલામતી છે યાદ રાખો વાડામાં જ શાંતિ અને હુંફ છે સત્તર અને અઢાર કલમોમાં લખ્યું છે ઈસુ સુખ્રિસ્ત કહે છે પિતા મને ચાહે છે પિતા એટલે ઈશ્વર પિતા ઈશ્વર પિતા મને ચાહે છે કારણ હું મારું જીવન અર્પું છું એ માટે કે હું તે પાછું લઉં કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું તે આપવાનો અને પાછું લેવાનો મને અધિકાર છે મારા પિતાએ મને એમ કરવાની આજ્ઞા આપી છે અહીં ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે માત્ર ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે જ તે બધું કરી રહ્યા છે

પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર જાતના પાપો પોતાના શિરે લઈ લીધા ભયંકર રીતે આત્મિક શારીરિક અને માનસિક વેદના વેઠી પાપ વિરુદ્ધનો દંડ ભરપાઈ કરી દીધો જો મિત્ર ઉત્તમ ઘેટા બાળકે પોતાના ઘેટા માટે રાજી ખુશીથી પોતાનો જીવ આપી દીધો હવે તમે ઓગણીસ થી એકવીસ કલમો જુઓ ફરીથી તેમના આ શબ્દને કારણે યહૂદીઓમાં ભાગલા પડ્યા તેઓ માના ઘણા કહેવા લાગ્યા એને ભૂત વળગ્યું છે એ પાગલ થઈ ગયો છે તમે એનું કેમ સાંભળો છો પરંતુ કહ્યું ભૂત ભૂત માણસ આવા શબ્દો બોલી શકે આંધળાની આંખો કેવી રીતે ઉગાડી શકે આ યહૂદી ધર્મના ધુરંધરો હજી પણ વાદ વિવાદ અને દલીલો કરી રહ્યા છે સત્ય જોવા છતાં સત્ય સાંભળવા છતાં એનો સ્વીકાર કરવા તૈયાર નથી અંધ માણસોની આંખો ઈસુ ખ્રિસ્ત ખોલી છે જન્મથી અંધ વ્યક્તિ દેખતી થઈ અને એમ છતાં આ લોકોમાં વિશ્વાસ નથી આ લોકોમાંના ઘણા લોકોએ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો અને એ લોકો ઈશ્વરના ઘેટા બન્યા વાડામાંના ઘેટા બન્યા પણ બીજા લોકોએ ઈસુ ખ્રિસ્ત પર જાણી જોઈને અવિશ્વાસ અને એ લોકોએ વાડાની બહાર જ રહેવાનું પસંદ કર્યું યાદ રાખો મિત્ર આ દુનિયામાં માત્ર બે જૂથો છે ઈશ્વર ઉપર વિશ્વાસ કરતું જૂથ પ્રભુસુને પોતાના ઈશ્વરને મુક્તિદાતા તરીકે માન્ય રાખતું જૂથ અને બીજું જૂથ છે ઈસુ ખ્રિસ્ત વિશે દલીલો કરવી અવિશ્વાસ કરવો ખ્રિસ્ત ઉપર અને મૂર્ખતા ભરી વાતો કરનારું જૂથ પણ તમે કયા જૂથમાં છો મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે ઉત્તમ ભરવાડ છે મહાન ઘેટા પાળક છે મુખ્ય ઘેટા પાળક છે એમને કેવી રીતે સ્વીકારવા માંગો છો ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે કે જો તમે ઈશ્વરથી દૂર હો તો તમે સત્ય સનાતન જીવંત ઈશ્વરને ઓળખો અને ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકો યાદ રાખો મિત્ર ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ આબેહૂબ પ્રગટીકરણ છે ઈશ્વરને ઈસુ ખ્રિસ્તે પોતાનામાં સંપૂર્ણ રીતે પ્રગટ કર્યા છે કારણ કે ઈસુ ખ્રિસ્તને ઈશ્વર દ્વારા આપણા ઉદ્ધાર માટે આ પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યા હતા ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ગેટા છે જેમણે મિત્ર મારા તમારા અને સમગ્ર માનવજાત માટે પોતાનો જીવ રાજી ખુશીથી સ્વેચ્છાથી ક્રુશ ઉપર આપી દીધો ઈસુ ખ્રિસ્તે ત્રીજે દિવસે પાપ ઉપર મરણ ઉપર અને શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરીને પુનઃ સજીવન થયા આ ઈસુ ખ્રિસ્ત આજે સ્વર્ગમાં જીવંત છે અને પોતાના ઘેટા માટે ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થી કરે છે અને હજી પણ વાડાની બારના ઘેટાઓને એમના નામ દઈને બોલાવી રહ્યા છે જો તમે મિત્ર બાઇબલમાંના વચનોને હકારાત્મક પ્રત્યુત્તર વાળો છો એટલે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો છો તો તમે વાડામાંના ઘેટામાં છો અને ઈસુ ખ્રિસ્ત કહે કે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે ઈસુ ખ્રિસ્ત પોતાના ઘેટાને ઓળખે છે અને એ ઘેટા પણ પોતાના ઘેટા પાળક પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે પણ ફરીથી મિત્ર હું આ પ્રશ્ન તમારી સમક્ષ મૂકવા માંગુ છું કે શું તમે આજે ઈશ્વરના વાડામાં છો કે વાડાની બહાર છો યાદ રાખો એ વાડામાં પ્રવેશ કરવાનો દરવાજો ઈસુ ખ્રિસ્ત છે અને ઘેટાના ઉત્તમ ઘેટા પાળક ઈસુ ખ્રિસ્ત છે એ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ભરપૂર જીવન અનંત જીવન પ્રાપ્ત કરવા માટે અને પોતાના પાપોની શિક્ષામાંથી મુક્ત થવા માટે ઈશ્વર તમને હર હંમેશ કૃપા આપો આમે પ્રિય મિત્રો પ્રભુ ઈસુ જગતનું અજવાળું છે જો આપણે પ્રભુના વચનો ઉપર આજે વિશ્વાસ કરીએ છીએ તો આપણે પણ સમસ્યાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીશું આપણે બધા આંખોથી જોઈએ છીએ પણ ચિંતાઓ અને સમસ્યાઓથી ઘેરાયેલા છીએ તો આપણી આત્મિક આંખો અંધ છે અને આપણને પ્રભુ ઈશુના સ્પર્શની આવશ્યકતા છે મિત્રો બાઇબલ આપણને બહુ જ સ્પષ્ટ રીતે જણાવે છે કે પાપનો મુસારો મરણ છે એનો અર્થ એવો થયો કે બધા જ રોગો અને સમસ્યાઓનું મૂળ કારણ તો પાપ છે રોગ અને સમસ્યા કેટલીકવાર મરણનું કારણ બને છે પરંતુ આજની ઘટના દ્વારા એ શીખવા મળે છે કે કેટલીકવાર ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે પણ તે આપણા જીવનોમાં આવતા હોય છે જો આપણે સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માગીએ છીએ તો આપણે પ્રભુ ઈસુ પાસે આવવાની જરૂર છે પ્રભુ ઈસુ એવા ઈશ્વર છે જેમની પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે તેઓ તો જગતનું અજવાળું છે માટે જો તમે તેમની પાસે આવશો તો તે તમારા જીવનને પ્રકાશથી ભરી દેશે શું તમે આજે પેલા અંધ વ્યક્તિની જેમ કહેશો હે પ્રભુ હું વિશ્વાસ કરું છું તો પ્રભુ ઈસુ પણ કહેશે હું જગતનો ન્યાય કરવા આવ્યો છું જેથી જેઓ જોઈ શકતા નથી તેઓ જોઈ શકે વાલા દર્શકો જ્યારે તમે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરશો ત્યારે તે તમારી આત્મિક આંખોને ખોલી દેશે અને ત્યારે તમે ઈશ્વરની વાતોને સમજી શકશો વાલા દર્શક મિત્રો જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશો ત્યારે તે તમારી આત્મિક આંખોને ખોલી દેશે અને ત્યારે તમે ઈશ્વરની વાતોને સમજી શકશો અને તમારા જીવનની સમસ્યાઓ બદલાઈને આનંદમાં પરિણમશે આવો આપણે પ્રાર્થના કરીએ હે ઈશ્વર અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા પાપોની અમને માફી આપો છો અને પવિત્ર પ્રભુ અત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા જીવનોમાં જો કોઈ રોગ છે અમે કોઈ રોગથી પીડાઈએ છીએ અમને કોઈ સમસ્યા છે અમને કોઈ મુશ્કેલી છે અમને કોઈ તકલીફ છે તો દેવ ઈસુના નામમાં તમે અમને એમાંથી સાજાપણું આપો અને એમાંથી તમે અમને ઉકેલ પૂરો પાડો અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અમારી આ વિનંતી ઈ સુનામાં માંગીએ છીએ માટે સાંભળોને સ્વીકાર કરો આમેન ઈશ્વર આપને સહાય કરો અને આપની રક્ષા કરો આમીન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસ કરો